આજે સોશિયલ મીડિયાનું વ્યાપક પ્રસરણ એટલું વધ્યું છે કે પત્ર લેખનની કલા અને શબ્દ સંવાદથી આપણે વિમુખ થતા જઈએ છીએ. હજી પણ લખાતા શબ્દની મોહિની વશ તો કરે જ છે. પ્રસ્તુત છે અનન્યા અને અપૂર્વના પત્રનો મહિમા કરતી આજથી બે દાયકા પૂર્વે લખાયેલી કવિ વિનોદ જોશીની પત્રનવલ મોરપીચ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી. પ્રિય અપૂર્વ, આજે મને ફરી લોહીની ઉલટી થઈ. ઘરમાં કોઈ નહોતું, મમ્મી પપ્પાને વાત નથી કરી. કોણ જાણે કેમ, પણ મારું મન વળી વળીને શંકા કરે છે કે મને કંઈક થયું છે, પણ મને તેનાથી અજાણ રાખવામાં આવે છે. પપ્પાએ મદ્રાસથી આવેલો મારો ડોક્ટરી રિપોર્ટ ચિંતાજનક નથી તેવું સ્પષ્ટ કહ્યું છે, છતાં રહી રહીને મન નબળા વિચારે ચડી જાય છે. તારા છેલ્લા પત્રમાં તે લખ્યું છે તે સાચું જ છે. મારામાં કોઈ વિષાદનો સૂર ભળી ગયો છે. મને લાગે છે કે હું જિંદગીથી દૂર થઈ રહી છું. મને કોઈક અહીંથી ઉંચકીને ક્યાંક લઈ જાય છે. બધું કાળું કાળું દેખાવા લાગે છે. મારો પડછાયો પણ દેખાતો નથી. જાણે હું ઓગળવા લાગી છું. મારા ગાત્રો એક પછી એક લુપ્ત થઈ રહ્યા છે. મારું હૃદય થોડી થોડી વારે ધબકારો મૂકી દે છે અને હું બળ કરીને વળી પાછો શ્વાસ સાંધું છું. મને શું થાય છે આ બધું? મેં તને અગાઉ એક પત્રમાં લખ્યું હતું કે હમણાંથી મમ્મી પપ્પા મારી કંઈક વિશેષ કાળજી લેવા લાગ્યા છે. હું કંઈક ખોટું કહું તો પણ મારી હામાં હા કરે છે. હું લગીરે નારાજ ન થઉં, આનંદમાં જ રહું તેનું સતત ધ્યાન રાખે છે. મમ્મી રસોઈ બનાવતી હોય અને હું એને મદદ કરવા જાઉં તો ના પાડે છે. કહે છે કે તારી ઉંમર હજી રસોડું સંભાળવા જેટલી નથી. અગાઉ તો મમ્મી સામે ચાલીને મને કહેતી, હવે થોડું થોડું શીખતી જા, સાસરે કોઈ નહીં શીખવે, અહીં આવડ્યું એટલું આવડ્યું, જેની રસોઈ સારી એનો સંસાર સારો, સમજી? હું એ વખતે સમજતી હતી, પણ અત્યારે સમજાતું નથી કે મમ્મી મારા શરીરને શા માટે શ્રમ લેવા દેતી નથી. ગઈકાલે પપ્પા ઓફિસેથી આવ્યા ત્યારે એમના હાથમાં એક પેકેટ હતું. હું સમજી ગઈ કે નક્કી મારા માટે જ કંઈક લાવ્યા હશે. મેં પેકેટ આંચકી લીધું, તરત ને તરત ખોલ્યું. મારી આંખો પહોળી થઈ ગઈ. પરમ દિવસે ટીવીની એક સિરિયલમાં એક છોકરીએ પહેરેલા મીડી ફ્રોકના મારાથી સહેજ રીતે વખાણ થઈ ગયેલા. પપ્પા મારા માટે એવા જ કલરનું મીડી ફ્રોક લઈ આવ્યા. મને કહે, અત્યારે ને અત્યારે પહેરીને દેખાડ, મારે જોવું છે કે મારી ઢીંગલી કેવી લાગે છે. હું હેતથી પપ્પાને વળગી પડી. પપ્પાની આંગળીઓના ટેરવા મારા માથાના વાળમાં હળવેથી ફરવા લાગ્યા. મને લાગ્યું કે જાણે પવનની લેરખીઓ સરોવરના જળને પંપાડી રહી છે. ચિત્તમાં હંસોની હારમાળા વહેતી થઈ. કશુક શુભ્ર સૂચિત અમૃત સમૂહ છલકાવા લાગ્યું. મને થયું કે આટલું બધું હેત ક્યાંથી આવતું હશે? એના અખૂટ જરા કુદરતે ક્યાં રાખ્યા હશે? હવે મને આટલા વખતમાં સમજાઈ ગયું છે કે મારી બીમારીનો કોઈ ઈલાજ નહીં હોય. જો હું હોઉં તો હું બીમાર છું તેવું મને કોઈ કેમ કહેતું નથી? મારાથી છુપાવવું પડે તેવું મને શું થયું છે? મૃત્યુના ભયથી હું છેટી રહું તેટલા માટે કોઈ કહેતું નહીં હોય? શું હું ખરેખર મૃત્યુની નજીક જવા લાગી હોઈશ? આવું વિચારું છું ત્યારે ખરેખર મને ભય લાગે છે. મને થાય છે કે હું મરી જઈશ તો તારું શું થશે? એ તો ઠીક, પણ આપણે બંને સહિયારી જિંદગીના જે સ્વપ્નો જોયા છે તેનું શું? મેં તો આપણા લગ્નના દિવસે કેવી ડિઝાઇનની મહેંદી મુકાવી તે પણ નક્કી રાખ્યું છે. આપણું ઘર, આપણું મધુર દાંપત્ય, આપણું હિલોડા લેતું સુખ, કલ્પનાઓની કેટકેટલી નૌકાઓને આપણે અપેક્ષાઓના મહેરામણમાં વહેતી મૂકી છે, એનું શું? ઘસમસતો પ્રવાહ એકાએક સુકાઈ જશે, જળની લહેરોના સ્થાને રેતીના ઢગ ખડકાશે. હું આવી જીવતી જાગતી છોકરી એક ફોટો બનીને દિવાલે લટકી જઈશ? હું ભયભીત છું. ભલે ગમે તે થાય, મારે મરવું નથી, મારે જીવવું છે.
હજી તો મેં જીવનને જોયું જ છે કેમ? હજી તો હું કંઈક વિચારતી હવે જ થઈ છું. હવે જિંદગીને અવલોકવાની દ્રષ્ટિ મને સાંપડી છે, એનો ઉપયોગ કર્યા વગર હું ચાલી જાઉં? મને યાદ આવે છે એ દિવસો કે જ્યારે મારા વિચારોમાં કશી જ ગંભીરતા નહોતી. મનુષ્ય હોય કે કુદરત, હું એમના વિશે કશું કુતૂહલ નહોતી અનુભવતી. તારા સાથે પરિચયમાં આવ્યા પછી મારા વ્યક્તિત્વની દસે દિશાઓ ખુલી ગઈ. મને ખબર પડી કે કેટકેટલા હેતુઓ માટે આપણે જીવતા હોઈએ છીએ. તને હું ક્યારે પ્રેમ કરવા લાગી મને કંઈ યાદ નથી. કદાચ તને મેં પહેલી વાર જોયો ત્યારથી જ તને ચાહવા લાગી હોઈશ. બધું બહુ અનાયાસ બન્યું. હજી આજે પણ મને ખ્યાલ નથી આવતો કે તારા માટે હું કેમ અધીર બનીને મારા હૈયાના વધી જતા ધબકારને માણ્યા કરતી હતી. આજે તો આપણે એકમેક માટે નક્કી થઈ ચૂક્યા છીએ, પણ પરિસ્થિતિ એ છે કે અત્યારે તું મારી સન્મુખ નથી. તું અમેરિકામાં કેટલું બધું રોકાઈ ગયો. મને તો એમ કે એક બે મહિના તને પૂરતા થશે, પણ ગાળો વધી ગયો. હું સમજુ છું કે તું ત્યાં રોકાયો છે તેનો હેતુ તું અહીં મારી નજીક હોય તે કરતાં વધુ મહત્વનો છે. મેં જ તો તારું ત્યાંનું રોકાણ લંબાય તે માટે તને પ્રોત્સાહિત કર્યો છે. પણ કોણ જાણે કેમ આજે એવું લાગે છે કે તું અહીં હોત તો બહુ સારું હતું. ગમે તે ઘડીએ તને પાસે બોલાવી શકાય, તારી સામે મીટ માંડું તો પણ મને શાતા મળે. હું સાચું કહું છું અપૂર્વ, મને નક્કી કંઈક થઈ જવાનું છે. મારો આત્મવિશ્વાસ ડગી ગયો છે, મને બહુ બીક લાગે છે. હું યાદ કરું છું કે છેલ્લે આપણે મળ્યા તેને કેટલો બધો સમય થઈ ગયો. ધારો કે મને કંઈક થઈ જાય તો એ વખતે આપણે મળ્યા તે જ આપણું છેલ્લું મિલન? એ વખતે થોડી એ ખબર હતી કે હવે આપણે મળવાનું નહીં જ બને? ચિત્ત કેવું કેવું વિચારવા લાગે છે નહીં? પણ મારે તને મરતા પહેલા એક વખત ધરાઈને જોઈ લેવો છે. તારી આંખોના સરોવરમાં એક માછલી બનીને ડૂબકી દેવી છે. તારા ઉષ્ણ સ્વાચો શ્વાસ મારા શરીરની આસપાસ વિસ્તારવા છે. મારા કંપતા હોઠ પર તારી પાસે કોઈ સુરીલું ગીત લખાવું છે. મારા એક એક ધબકારને એની સંપૂર્ણ નિર્મળતા સાથે તને સોંપી દેવા છે. એક પવિત્ર સાયુજ્ય વેદી પર મારે મારા પ્રેમના મંગલ મંત્રની દિવ્ય આહુતિ આપવી છે. તારા ગામની ટેકરી પર આપણે સાથે માણી હતી એ સંધ્યાનું પાનેતર ઓઢી મારે તારી સન્નિધિનું ગૌરવ કરવું છે. પણ તું કેટલે બધે દૂર બેઠો છે. મને અત્યારે લાગે છે કે માત્ર મનથી નજીક હોઈએ તે પૂરતું નથી, આંખોથી પણ નજીક રહેવું જોઈએ. અત્યારે તો આંખો છે પણ તારા વગર જાણે દ્રષ્ટિ જ નથી. તું ક્યાંય કળાતો નથી, ક્યાંનો ક્યાં સરતો જઈ મારી કીકીઓ સામેથી સાવ અલોપ થઈ ગયો છે. હું રાધા કે મીરા નથી, પણ જુરવું એટલે શું તે હું અનુભવી શકું છું. કદાચ વધારે તીવ્રતાથી અનુભવી શકું છું, કારણ કે મારે તો હવે જીવન જ હાથમાં રહ્યું નથી. હું ઈચ્છું છું કે મારી આ ધારણા ખોટી પડે. મને કંઈ જ ન થયું હોય પણ એવી ધારણા બાંધીને આશ્વાસન લેવાનો શું અર્થ? મમ્મી પપ્પાને હું સામેથી ચાલીને એમ કહી પણ શકતી નથી કે તમે ભલે મને ન કહો. મને ખબર છે કે હું હવે થોડા દિવસની મહેમાન છું. હવે તો તું અહીં આવી રહ્યો છે તેમ તારા પત્રમાં લખે છે. તું વહેલો આવ, બને તેટલો વહેલો આવ. સંભવ છે કે તું અહીં આવી પહોંચે ત્યાં સુધીની જ હું મહેમાન હોઉં. તને આવું લગતા જીવ ચાલતો નથી, પણ પેન તો ચલાવવી જ પડશે. તને મળી લેવા હું કેટલી અધીરી બની ગઈ હોઈશ તે તું સમજી શકીશ. અત્યારે ઘરમાં કોઈ નથી, પપ્પા હજી ઓફિસેથી આવ્યા નથી, મમ્મી બાજુમાં મંદિરે દર્શન કરવા ગઈ છે, સાંજ પડવાની શરૂઆત થઈ ગઈ છે. મને સાંજ હંમેશા ઉદાસ લાગે છે. તારે ગામની ટેકરી પરથી જોયેલી સાંજ તેમાં અપવાદ છે. થોડી વારમાં અંધારું ઉતરવા લાગશે. મારી આંખોને આટલું લખ્યા પછી હવે પોપચાનો ભાર લાગવા માંડ્યો છે. પહેલા આવું નહોતું થતું, હમણાં વારંવાર થઈ જાય છે. આ પત્રમાં તને લખું છું તે વાત મેં મમ્મી પપ્પાને નથી કરી, કરવી પણ નથી. એમનો ભ્રમ ભલે અકબંધ રહેતો,
એમની અનુકંપાની સરવાણી હું સૂકવી નહીં શકું. તને તો મારે લખવું જ જોઈએ એટલે લખ્યું. તું આવે ત્યારે લીઝાને અચૂક સાથે લેતો આવજે. મારે એને એકવાર મન ભરીને જોઈ લેવી છે. મારા અપૂર્વનું આટલા દિવસમાં પરદેશમાં જતન કરનારી મારી અજાણી સહિયરને એકવાર ગળે વળગી લેવું છે. એને કહેવું છે કે બારણું ખુલવાનો અવાજ આવે છે. મમ્મી આવી હોવી જોઈએ. હવે પૂરું કરું, કવરમાં પછી નાખીશ. છેલ્લે છેલ્લે કંઈક ખાસ લખવું હતું પણ મગજમાંથી નીકળી ગયું. મમ્મી પણ મોકે જ આવી. અનન્યાની સ્નેહયાદ લખતા ભૂલી ગઈ. પત્ર બીજા દિવસે ટપાલમાં નાખું છું. કાલે રાત્રે ફરી લોહીની ઉલટી થઈ. કોઈને કહ્યું નથી. મોરપીચ, આપ સાંભળી રહ્યા હતા કવિ વિનોદ જોશીની પત્રનવલ. પ્રસ્તુતિ મનીષા ગોંડલિયા અને વસંત જોશી.